वंदे गुजरात। नमस्ते सौने अने सर्वे ने नवरात्रिनी शुभकामनाओ। आजे आपणे आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना अंतर्गत एक तालीमनुं आयोजन कर्युं छे, खास करीने बधा ज सीएचओज माटे। अने आजना कार्यक्रममां आप सौ जाणो छो ते प्रमाणे पीएमजेना जे कार्डनुं एनरोलमेंटनी आपणे अत्यारे ड्राइव चलावी रह्या छे, झूंबेश चलावी रह्या छे, एना संदर्भमां एनी आखी जे प्रक्रिया छे એ અંગેની માહિતી આપીશું। પરંતુ આપણી પરંપરા પ્રમાણે આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું। શારદીય નવરાત્રના શુભ દિવસોમાં આજે આપણે આ કાર્યક્રમનું ગોઠવણ કરી છે, આયોજન કર્યું છે। અને સૌથી પહેલાં હું પરિચય આપી દઉં, મારી સાથે છે ડૉક્ટર સુરેન્દ્ર જૈન સર, જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્યના, તેમજ મિલ્ટાબેન પીટરસન છે, જેઓ આપણા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આઈટી ઓફિસર છે, પ્રોજેક્ટ ઓફિસર છે। તેઓ આપણને આજે આ કાર્યક્રમની માહિતી આપશે। આમાં જે બીઆઈએસ એનરોલમેન્ટ જે છે, બીઆઈએસ 2.0 એપ્લિકેશન અંતર્ગત આપણે કાર્ડ જનરેશનની આખી પ્રક્રિયા છે એની માહિતી આપશે। તો મિલ્ટાબેન નમસ્તે, મારું નામ મિલ્ટા પીટરસન છે અને હું પ્રોજેક્ટ ઓફિસર આઈટી તરીકે આયુષ્માન યોજનામાં ફરજ બજાવું છું। આપણે આયુષ્માન યોજના વિશે તો માહિતી આપણાને ઉપલબ્ધ જ છે, તે છતાં આપણે એક પ્રેઝન્ટેશન થ્રુ આપણે આની માહિતી આપી શકીએ છીએ। તો માહિતીમાં આપણે જ્યારે જોઈએ કે આયુષ્માન યોજના આપણી હાલ જે ચાલે છે એમાં આપણે લાભાર્થીઓને 10 લાખ સુધીનું કવચ પ્રોવાઈડ કરી રહ્યા છે। એમાં આપણી યોજના વિશેની આપણે એમાં કોઈ પણ સભ્યોની કોઈ પણ ઉંમર કે એની કોઈ પણ મર્યાદા રાખેલ નથી। હાલમાં હવે આપણે યોજનામાં રાશન કાર્ડના આપણા જેટલા પણ લાભાર્થીઓ છે એને આપણે અન્ન સાથે આપણું સ્વાસ્થ્યનું પણ વરદાન મળી રહે એ માટે આપણે એમને પણ આપણી યોજનામાં સામેલ કરેલા છે। તે ઉપરાંત આપણા જે પણ બીપીએલ લાભાર્થીઓ છે, વાત્સલ્યના લાભાર્થીઓ છે, એસઈસીસીના લાભાર્થીઓ છે જે એમાં પણ એનએફએસએમાં ઇન્ક્લુડ થયેલા છે, એનએફએસએ એટલે આપણા રાશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓ, એ યોજનામાં આપણે આ વખતે એમનો ઉમેરો કરેલો છે। પહેલા જ દિવસથી બધી બીમારીઓને આપણે આવરી લઈએ છીએ। હોસ્પિટલમાં આપણે જ્યારે પણ જઈએ કોઈ પણ સારવાર લેવા માટે ત્યારે સારવાર લઈને જ્યારે આપણે પરત ફરીએ છીએ તો એના માટે આપણે 300 રૂપિયા પણ આપણે લાભાર્થીઓને આપીએ છીએ। આ આપણી યોજનાની જે મોટામાં મોટી બધી જે માહિતી છે એ આ રીતની છે। હવે આપણે જોઈએ કે હવે આયુષ્માનમાં આપણે
જ્યારે પણ નોંધણી કરીએ કે લાભાર્થીઓને જ્યારે પણ આયુષ્માનનું કાર્ડ જોઈતું હોય અને નોંધણીની પ્રક્રિયામાં જ્યારે જાય છે અને ત્યારે આપણે જે સોફ્ટવેરને વપરાશ કરીએ છીએ કે જેનો ઉપયોગ કરીએ છીએ એના માટેની આ માહિતી છે. અત્યારે આપણે આયુષ્માન ભવ કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે અને એમાં આપણી લાભાર્થીની નોંધણીઓ વધારેમાં વધારે થાય અને આખી યોજનાનું સેચ્યુએશન થાય એ માટે આપણે અત્યારે આપણું એક ડ્રાઈવ ચાલે છે. આપણે જેમ જાણતા હતા એમ બધા જ BIS 1 એટલે કે બેનિફિશિયરી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ 1નું વર્ઝન આપણે અત્યારે પહેલાં વાપરતા હતા. તારીખ 9ના રોજથી આપણે જે કેન્દ્ર સરકારનું આપણે આ જે સોફ્ટવેર વાપરી રહ્યા હતા એમાં જે પણ આપણા NFSA લાભાર્થીઓનો સમાવેશ કરવા માટે તેમજ એક વર્ઝનનું અપગ્રેડ માહિતી આપણાને મળી રહે અને આપણું સર્વર ને એ બધો ડેટા ને એ બધું ઇન્ટિગ્રેશન ફાસ્ટ થાય એના માટે આપણે હવે BIS 2.0માં મૂવ થઈ રહ્યા છે. એટલે બેનિફિશિયરી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ 2.0 એવી રીતે આને નામ આપેલું છે. 9મી તારીખથી આ વર્ઝનનું આપણે શરૂઆત કરી હતી. આમાં આપણા જે પણ 1ની અંદર એટલે કે આપણા જે અત્યાર સુધીના 2 કરોડ લાભાર્થીઓનું નોંધણી થઈ ગયેલી છે એ કુટુંબનો ડેટા અંદર પહેલેથી ઉમેરો કરેલો છે. એમાં તમારી પાસે ફેમિલીનું એક પણ કાર્ડ હોય અથવા તો ફેમિલીમાં 2 જેટલા લાભાર્થીઓના કાર્ડ હોય એ બધાનો ડેટા અંદર સમાવેશ થઈ ગયેલો છે. અને ઉપરાંત હવે આપણે NFSA ડેટા એટલે કે રાશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓનો ડેટા જેમાં 2 ટાઈપની કેટેગરી છે, એક તો NFSA છે અને બીજું છે નોન NFSA. એટલે નોન NFSA અને NFSA બંને કેટેગરીનો ઉપયોગ આપણે આ સોફ્ટવેરમાં કરવાના છે. NFSA અત્યાર સુધીનો આપણો ડેટા 75 લાખ જેવો છે, 75 લાખ કુટુંબો છે અને એના જો લાભાર્થીઓ આપણે ગણીએ તો 3.5 કરોડ જેટલા લાભાર્થીઓનો સમાવેશ એમાં કરેલો છે. ભારત સરકારે જે આપણી અત્યારની BIS 2.0નું વર્ઝન બનાવેલું છે એ 2 ટાઈપનું બનાવ્યું છે. તમે એને મોબાઈલ થ્રુ પણ વાપરી શકો છો અને આપણું જે કોમ્પ્યુટર એટલે વેબ એપ્લિકેશન જે આપણે સોફ્ટવેરની ભાષામાં કહીએ તો વેબ એપ્લિકેશનમાં પણ એ ઉપલબ્ધ છે. એટલે એક તમે તમારા મોબાઈલમાં તમે એને ડાઉનલોડ કરી અને એનો વપરાશ કરી શકો છો અને એક જેમ આપણે ગૂગલમાં જઈને અથવા તો આપણી કોઈ પણ બ્રાઉઝરમાં જઈને લિંક આપીએ છે એમાં જઈને પણ તમે એને જોઈ શકો છો. હવે એની બધી જ માહિતી આપણે એક વિડીયો થ્રુ પણ જોઈ શકીએ છીએ અને એ પહેલાં હું તમને થોડી એની માહિતી પણ આપી દઉં છું. સપોઝ આ એક છે કે તમારી એક આ ડાઉનલોડ કરવા માટેની આ પ્રક્રિયા માટેની લિંકો અહીંયા ઉપલબ્ધ છે જે અમે તમને વારંવાર VC પણ આપીએ છીએ તેમજ જ્યારે પણ આ રીતની આપણી સેટકોમ હોય તો ત્યારે પણ આપણે એને આપીએ છીએ. અત્યારે હાલમાં આ રીતની તમને એપ્લિકેશન જે પણ લિંક દેખાઈ રહી છે ત્યાંથી તમે આ બધા જ વિડીયો અને એની માહિતી તમે મેળવી શકો છો. આ બધા ખાસ સૂચનો છે. એક વિડીયો દ્વારા આપણે પહેલાં એને જોઈશું પણ એ પહેલાં આપણે એના ઉપરની માહિતી પણ એક લઈ લઈએ કે તમારે તમારું વર્ઝન મોબાઈલ એપમાં જ્યારે પણ ચાલુ કરો તો મોબાઈલ એપથી તમને શું ફાયદા થઈ શકે છે કે મોબાઈલ એપમાં આપણે ડાયરેક્ટ ફોટો કેપ્ચર કરી શકીએ છીએ, પાડી શકીએ છીએ એટલે તમારું એ ઇઝી રીતે થઈ શકે છે. જ્યારે તમારું તમે કોઈ પણ કિયોસ આપણું જો બને કે એટલે કિયોસ એટલે કે આપણી કીટ એટલે જ્યાં તમે લાભાર્થીની નોંધણી કરવા જાઓ તો એની માટે તમારે એક કેમેરો હોય કે એક સિસ્ટમ હોય જેમાં તમારી પાસે કીબોર્ડ હોય માઉસ હોય તેમાં એક કેમેરો રાખવાની ફરજ એમાં પડે છે કારણ કે ફોટો પાડવાનો હોય છે લાભાર્થીનો. એટલે આ મોબાઈલ એપ ભારત સરકારે બહુ જ સરળ બનાવેલી છે, ઇઝી બનાવેલી છે કે જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા પણ લાભાર્થીઓ એનું કાર્ડ પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે. હવે આપણા CHO આપણા જેટલા પણ છે એમને એક માહિતી આપવાની છે કે તમારા ID આમાં પણ એક ID બનાવવાનું હોય છે. આપણે BIS 1 પણ તમારા ઘણા બધાના ID બનાવ્યા હતા. 2માં આમાં જ્યાં સુધી આપણી ID ના બને તો ID ધેટ મીન્સ કે આપણા
લાભાર્થી જે પણ આવે અને એમના આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ એ પ્રમાણેનું પહેલું સ્ટેજ આપણું, એટલે એને આપણે આપણી સોફ્ટવેરની ભાષામાં આપણા એને લેવલ 1 તરીકે વપરાય છે અને અરે લેવલ 0 તરીકે એનો યુઝ થાય છે. લેવલ 0માં આપણા આઈડી જ્યાં સુધી પણ ના બને ત્યાં સુધી તમે ડાયરેક્ટ બેનિફિશિયરી, ત્યાં એક આપણા બે ઓપ્શન બટન આપેલા છે, જ્યારે પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને જેવું તમે એની શરૂઆત કરશો એટલે ત્યાં બે ઓપ્શન બટન આપેલા છે. એક તમે બેનિફિશિયરીનું ઓપ્શન બટન છે અને એક ઓપરેટરનું ઓપ્શન બટન છે. બેનિફિશિયરી એટલે કે લાભાર્થી. લાભાર્થી અત્યારે તમારી પાસે આઈડી નથી, સામે કોઈ લાભાર્થી આવ્યું છે તો એ લાભાર્થીને માહિતી અંદર પૂરવા માટે તમે પહેલાં લાભાર્થીનું બેનિફિશિયરી બટનને ક્લિક કરી શકો છો. પછી એમાં આપણું એક આઈડી નાખવાનું એમાં આપેલું છે, એમાં આપણે લખાઈને આવે છે ફેમિલી આઈડી. ફેમિલી આઈડી એટલે કે રાશન કાર્ડ. એટલે લાભાર્થી જે આવ્યું અને પહેલાં એમની પાસેથી આપણે રાશન કાર્ડ મેળવી અને પહેલાં અંદર રાશન કાર્ડનો નંબર નાખવાનો છે, એટલે એ રાશન કાર્ડના આપણા જે પણ આપણો વિભાગ છે એના વિભાગ પર એ માહિતી મેળવવા જશે એ નંબરથી, અને એ નંબરની માહિતી જે એની જોડે અટેચ હશે એ આપણાને ત્યાં ફેચ થઈને બતાવી દેશે. એટલે રાશન કાર્ડના નંબર પરથી તમને એ માહિતી મળી જશે કે આ કુટુંબના સભ્યો કેટલા છે, અને એમની આગળ આપણે એનું આધાર લઈને ઈ KYC કરી અને આપણી યોજનામાં એને જોડવાનું છે. હવે એ જોડવા માટે આપણે જ્યારે પણ એ પ્રક્રિયા કરીએ અને એમનો ડેટા, એટલે કે આપણે રાશન કાર્ડ થ્રુ એમનો જે ડેટા લીધો અને એની સામે એમનું KYC કર્યું અને એ આખો ડેટા જો મેચ થઈ ગયો, એટલે જો આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો એક ફેમિલી છે જેમાં XY અને Z તરીકે લાભાર્થીઓ છે. હવે આપણે જ્યારે આપણી પાસે એક X તરીકેના લાભાર્થી આવ્યા છે તો એની સામે એમનું KYC નું બટન ત્યાં ઉપલબ્ધ હશે, એટલે KYC પર તમે ક્લિક કરશો અને એ જ લાભાર્થીનું આધાર જોડે એ મેચ થઈને જ્યારે આપણાને રાઈટ ડેટા મળી જશે તો ત્યાં એની પ્રોસેસ ચાલુ થાય છે કે કેટલા ટકા એ સાચું છે. તો 80% જ્યારે સાચું થશે તો એ કાર્ડ ઓટોમેટિક અપ્રૂવ થઈ જશે, એટલે કે તમારું આ જેટલો પણ યોજનામાં મળેલ ડેટા છે એ સાચો છે અને તમે આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે તમે નોંધણીને પાત્ર છો, એટલે એ તમારું કાર્ડ બની અને ત્યાં સોફ્ટવેરમાં ડાઉનલોડ થઈ જશે. ત્યાંથી ને ત્યાંથી તમે એને ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો. એટલે આ પ્રક્રિયા બહુ જ ઇઝી છે અને તુરંત તમે કાર્ડ મેળવવા પાત્ર પણ થઈ શકો છો. અને જો તમારો 80% કરતાં ઓછું થાય, કારણ કે ઘણામાં થોડો ઘણો નામનો ફેરફાર હોય છે, આપણા ત્યાં સપોઝ કુમાર ભાઈ એવું બધું નામની પાછળ જોડેલું હોય છે, એટલે રાશન કાર્ડના ડેટામાં સપોઝ રાજુભાઈ હોય અને આપણે KYC કરીએ ને ત્યાં ખાલી રાજુ હોય તો એ એક્ઝેક્ટ મેચ નહીં મળતા, 80% કરતાં ઓછું થશે, અને ઓછું થશે તો એ ડાયરેક્ટ અપ્રૂવ કાર્ડ નહીં થાય, પરંતુ આપણું જેમ BIS 1માં હતું એ પ્રમાણે લેવલ 1 ઉપર એ કાર્ડ ચેક થવા જશે. લેવલ 1ના આપણા ત્યાં રાજ્ય સરકાર દ્વારા ઘણા આઈડી બનાવેલા છે અત્યારે, અને એમાં એ પ્રક્રિયા અત્યારે હાલ પણ ચાલી રહી છે કે જે પણ કાર્ડ આપણા લેવલ 1માં ચેક થવા આવશે એ આપણા અધિકારીઓ દ્વારા ચેક થશે અને પછી એને અપ્રૂવ થશે, અને જો માહિતી સાચી હશે તો એને અપ્રૂવ કરવામાં આવશે અથવા તો એને રિજેક્ટ કરવામાં આવશે. રિજેક્ટ કરવા બાદ પણ ધારો કે તમારું નામ રાશન કાર્ડમાં અલગ હોય અને આધાર કાર્ડમાં અલગ હોય તો તમારે રાશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈ અને નામ સરખું કરાવવાનું રહેશે. ત્યારબાદ તમે સોફ્ટવેરમાં ફરી એકવાર એનરોલમેન્ટ અથવા તો નોંધણી કરાવવા માટે આવી શકો છો. એ બાદ જ એને ફરી ચેક કરવામાં આવશે, ફરી જો 80% કરતાં ઉપર જશે તો એને ડાયરેક્ટ અપ્રુવલ મળી જશે, કાર્ડ મળવા પાત્ર છે, અને જો ઓછું થશે તો ફરી આપણા લેવલ 1 અથવા તો 2 દ્વારા એની ચકાસણી કરવામાં આવશે. હવે એક જે આપણે વિડીયો જોવાના છે એના સ્ક્રીનશોટ દ્વારા પણ તમને એક સમજણ પડે એના માટેની આ માહિતી છે. જે આપણાને લિંક આપવામાં આવે છે એ લિંક દ્વારા જ્યારે પણ તમે એ લિંક પર ક્લિક કરશો એટલે તમને આ રીતનું
લિંક આપેલી છે, beneficiary.nha.gov.in પર જવાનું છે. ત્યાંથી તમે ગૂગલ પ્લેમાં જશો, જેમ આપણે બધી એપ મોબાઈલમાં ડાઉનલોડ કરીએ જ છે, ગૂગલ પ્લેમાં જઈને એ રીતે આ ડાઉનલોડ કરવાની જ છે. પછી જો તમારું યુઝર લોગિન બનાવેલું હશે તો તમે એનો વપરાશ કરી શકો છો, અથવા તો તમે બેનિફિશિયરી પર ક્લિક કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો. આપણા પાત્રતા ધરાવતા એનએફએસએના લાભાર્થીઓ અથવા તો નોન એનએફએસએના લાભાર્થીઓ, એનએફએસએના લાભાર્થીઓને આપણે ઓટોમેટિક અપ્રુવલ મળી જાય એમ એવી જોગવાઈ કરેલી છે. અને આપણા નોન એનએફએસએ એટલે કે આપણા સ્ટેટની કેટેગરી, આપણા સ્ટેટમાં આપણી રાજ્યની 12 કેટેગરી, આપણે 12-13 કેટેગરીનો સમાવેશ કરેલો છે, જેમાં મુખ્યમંત્રી વાત્સલ્ય એટલે કે આવકનું પ્રમાણપત્ર 4 લાખ કરતાં ઓછું હોય એ લોકોનું, પછી સિનિયર સિટીઝન એટલે 6 લાખ કરતાં ઓછું, એવી જ રીતે રિપોર્ટરો છે, બિન સરકારી અધ્યક્ષ છે, એવી આપણે 12-13 કેટેગરી આપણી જે છે એને આપણે નોન એનએફએસએની કેટેગરીમાં એનું સમાવેશ કરેલ છે. નોન એનએફએસએમાં જો એ આવતું હશે તો એને આપણી જે પણ કેટેગરીની પાત્રતા છે એવા ડોક્યુમેન્ટ એમને આપવાના કરેલા હશે. જેમ કે આપણે વાત્સલ્ય યોજના માટે અને સિનિયર સિટીઝન છે એ બધા માટે આવકનું પ્રમાણપત્ર નિયત કરેલું છે, અને એની પણ જોગવાઈ છે કે તમારી 6 સિનિયર સિટીઝનમાં 6 લાખ કરતાં આવક ઓછી હોવી જોઈએ અને વાત્સલ્યમાં 4 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ. નિયત કરેલા ડોક્યુમેન્ટ તમારે ત્યાં આપવા પડશે, અને એ ચકાસણીની પ્રક્રિયા માટે લેવલ 1 ઉપર આપણા નોન એનએફએસએના બધા ડેટા લેવલ 1 ઉપર જશે જ, એ આપણે સ્ટ્રિક્ટલી ચેક કરવા માટેનું રાખેલું છે. એટલે આ પ્રક્રિયા આપણી આ રીતની થશે. હવે આપણે જ્યારે પણ ફેમિલી આઈડી એટલે કે રાશન કાર્ડ નંબર નાખીશું, એનો આવશે તમારા લાભાર્થીઓના નામ આવશે, પછી એ પ્રમાણે તમારે એની ચકાસણી કરવાની છે. આ જે પિક્ચર દેખાઈ રહ્યું છે એ તમારા પ્લે સ્ટોરમાંથી મોબાઈલ એપ ડાઉનલોડ થશે પછી જે દેખાશે તમારી મોબાઈલ એપમાં એ આ રીતનું હશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમે સપોઝ લાભાર્થી છો તો લાભાર્થી, અથવા ઓપરેટર હોય તો ઓપરેટરનું ત્યાં ઉપર ફર્સ્ટ મોબાઈલ નંબર નાખવાનું પ્રોવિઝન કરેલું છે. ત્યારબાદ એ મોબાઈલ તમારો જ છે એની ચકાસણી માટે ત્યાં મોબાઈલ ઓટીપી આવશે, એટલે મોબાઈલ ઓટીપી નાખીને તમારે કેપ્ચા એન્ટર કરશો, એટલે તમારું આ જે રીતનું પિક્ચર દેખાય છે એ રીતનું તમને માહિતી મળશે. એ બાદ તમે તમારું ફેમિલી આઈડી નાખશો, એટલે જ્યારે બાજુમાં જે પિક્ચર દેખાય છે વાદળી કલરનું, જેમાં સર્કલ ડ્રો કરેલા છે, એ લાભાર્થીના નામ છે બધા. હવે એ લાભાર્થીના નામમાં કોઈપણ કાર્ડ જો આપણું BIS 1 બનેલું હશે તો ત્યાં અપ્રૂવ કરીને ઓલરેડી લખાઈને આવશે, અને જો ના બનેલું હોય તો એમાં આવશે આઇડેન્ટિફિકેશન. એટલે આઇડેન્ટિફિકેશન લાભાર્થીની નામની સામે હોય તો તમારે એમ સમજવું કે આની નોંધણીની પ્રક્રિયા બાકી છે. ત્રણ પ્રકારના ટેગ ત્યાં આવે છે, એક તો અપ્રૂવ, એક આઇડેન્ટિફિકેશન, એક પેન્ડિંગ. એટલે તમારે પેન્ડિંગ એટલે કે તમારી પ્રક્રિયા થઈ ગયેલી છે પણ એની ચકાસણી બાકી છે, અને આઇડેન્ટિફિકેશન એટલે તમારી પહેલેથી જ નોંધણીની પ્રક્રિયા બાકી છે. હવે તમે જોઈ શકો છો કે ત્યાં તમારી જો નોંધણીની પ્રક્રિયા બાકી હોય તો આઇડેન્ટિફિકેશન પર ક્લિક કરી અને તમારું EKYC કરવાનું રહેશે. EKYC એટલે તમારું જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે આપણે લિંક કરેલો હોય એ જ મોબાઈલ નંબર અહીંયા વાપરવાનો રહેશે, અને એ નંબરનો ઉપયોગ કરી અને એનો OTP અહીંયા તમારે નાખવાનો રહેશે. અહીંયા જો તમારા આધાર કાર્ડ જોડે તમારું લિંક મોબાઈલ નંબર ના હોય તો ફેસઓથ એવું એટલે કે આપણા ફેસ મોઢાના રેકગ્નાઇઝથી પણ તમે તમારું આધારનો નંબર ત્યાં વેરીફાઈ કરી શકો છો. 2-3 પ્રકારની ત્યાં સુવિધા આપેલી છે આપણાને. મોબાઈલ OTP થ્રુ આધાર આપણું વેરીફાઈ થાય છે, આપણી ફિંગરપ્રિન્ટથી એક આધાર વેરીફાઈ થાય છે, અને ફેસઓથથી આપણી આધાર વેરીફાઈ થાય છે. મોબાઈલમાં આપણે એટલે ફિંગરપ્રિન્ટનું ડિવાઇસ લગાવવું અને એની RD સર્વિસીસ અંદર નાખવી એ થોડુંક મુશ્કેલી ભર્યું છે, એટલે આપણી સારામાં સારું આધાર OTP અને
જો આ એનો મોબાઈલ નંબર એની જોડે લિંક ના હોય તો તમે એનો ફેસ ઓથથી ઉપયોગ કરી શકો છો, કારણ કે મોબાઈલમાં આપણાને કેમેરો ઇનબિલ્ટ આપેલો છે. આ રીતનું તમે ફોટો પાડશો એટલે તમને ત્યાં એ ભાઈનું અથવા તો બહેનનું ત્યાં ફોટોગ્રાફ કેપ્ચર થઈને આવી જશે. તમે એને મેચ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક મેચ કરવા જશે. જે ત્રીજા નંબરનું પિક્ચર છે અને બ્લુ કલરની લાઇન દેખાય છે એ ત્યાં સ્કોર બતાવે છે કે તમારો કઈ પ્રકારનો સ્કોર છે. જો 80% ઉપર જશે એટલે ઓટોમેટિક અપ્રૂવ થઈ જશે અને તમે એને ડાઉનલોડ કરી અને એનો ઉપયોગ કરી શકો છો અને લાભાર્થીને તમે એને આપી શકો છો પીડીએફમાં એ ડાઉનલોડ થશે. આ રીતનું આપણું હાલનું કાર્ડ છે, પરંતુ ત્યાં 5 લાખની જગ્યાએ આપણે 10 લાખ અત્યારે આપણા કાર્ડમાં આવી ગયું છે એટલે તમને 10 લાખની એનો આપણે મળી શકે છે, ઉપયોગમાં તમે લઈ શકો છો. હવે આ જ માહિતી આપણે આ થઈ મોબાઈલ એપની, એટલે જ્યારે તમે મોબાઈલ એપ કર્યું ત્યારે તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો. હવે જે હું માહિતી આપી રહી છું એ છે કે તમે જ્યારે ડેસ્કટોપ એટલે વેબ એપ્લિકેશનમાં કામ કરો તો એના માટેની છે. એની આપણી લિંક છે beneficiary.nha.gov.in. એમાં પણ તમે ફરી આટલું લખીને ક્લિક કરશો એટલે તમારી પાસે ઓપ્શન 2 આવશે કે ભાઈ તમે બેનિફિશિયરી અથવા તો ઓપરેટર, 2 પ્રમાણેના તમારી પાસે ઓપ્શન્સ છે. જો તમારા આઈડી ના બન્યા હોય તો તમે એને બેનિફિશિયરી તરીકે ઉપયોગમાં લઈને બેનિફિશિયરી પર ક્લિક કરી અને એની માહિતી ત્યાં પૂરી શકો છો. હવે આપણે સપોઝ એક લાભાર્થીનો મોબાઈલ નંબર ત્યાં નાખ્યો બેનિફિશિયરી પર ક્લિક કરીને, એનો ઓટીપી ત્યાંથી આવ્યો અને ઓટીપી આવ્યા પછી એનું આ રીતની માહિતી આપણે ભરવા માટે આ એક સ્ક્રીન આવી જશે આપણી પાસે, જેમાં પહેલું છે ગુજરાત છે, આપણી સ્કીમનું નામ છે PMJY, અને પછી આપણે જિલ્લાનું અંદરથી સિલેક્ટ કરવાનું છે કે તમે કયા જિલ્લાના છો. સપોઝ અહીંયા અમદાવાદ જિલ્લાનું છે અને પછી તમારે ત્યાં ફેમિલી આઈડી અંદર એન્ટર કરવાની છે. તો ફેમિલી આઈડી એટલે તમારો રાશનકાર્ડ, એ રાશનકાર્ડ જેવું તમે ત્યાં એન્ટર કરશો ફેમિલી આઈડીમાં એટલે તમને જે પણ ફેમિલી આઈડી એટલે જે રાશનકાર્ડના લાભાર્થી છે એ લાભાર્થીનું આ પ્રમાણેનું લિસ્ટ નીચે આવી જશે. ધારો કે એમાં 2 હશે તો 2ના નામ આવશે, 5 હશે તો 5ના નામ આવશે. જે પણ રાશન કાર્ડના લાભાર્થી હશે એ જ આવશે, એ કુટુંબના જેટલા સભ્યો હશે એ જ અહીંયા દર્શાવાશે. ત્યારબાદ અહીંયા બધા જ ઓરેન્જ કલરના લખેલું છે આઈડેન્ટિફાઈડ, એટલે આ બધા જ લાભાર્થીઓનું હજુ કાર્ડ બન્યું નથી કે નથી BIS 1 બન્યું કે નથી એનું ચકાસણી કરવાની બાકી, એ પહેલેથી જ એની પ્રક્રિયા કરવાની બાકી છે. એટલે આપણે એને EKYC પર આઈડેન્ટિફિકેશન પર ક્લિક કરીશું અને EKYC માટે એને મૂવ કરીશું. EKYC કર્યા બાદ તમારી આ રીતની માહિતી ઓટોમેટિક ફેચ થઈને આવશે કે તમારી આધારની જે પણ માહિતી છે અહીંયા દર્શાશે. હવે આપણે EKYC કરવાની જે પણ મેથડ છે એ પણ અહીંયા આ એ જ રીતની જે રીતે મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે એ જ રીતની આપણી વેબ એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે કે તમે એને EKYC કરવા એટલે આધારની ચકાસણી કરવા માટે તમે મોબાઈલ એની આધાર જોડે જે પણ મોબાઈલ નંબરને આપેલ છે એ થ્રુ કરી શકો છો, ફેસ ઓથથી કરી શકો છો અને ફિંગરપ્રિન્ટથી કરી શકો છો. જો તમારા લેપટોપ અથવા તો સિસ્ટમ જોડે તમારું ફિંગરપ્રિન્ટ ડિવાઇસ કનેક્ટેડ હશે તો તમે ફિંગરપ્રિન્ટ દ્વારા પણ આ કરી શકો છો, અથવા ફેસ ઓથ કરવું હોય તો તમારી સિસ્ટમ પર એક લેપટોપ એક કેમેરો અટેચ કરેલો હોવો જોઈએ અને મોબાઈલ એપમાં જો અરે તમારો મોબાઈલ નંબર આધાર જોડે લિંક જ હોય તો તમે બહુ જ ઇઝી રીતે આની પ્રક્રિયા આધાર મોબાઈલ OTP દ્વારા કરી શકો છો. આ થઈ આપણે એમાં પણ 80% જો આપણું હશે તો તમારું ઓટોમેટિક અપ્રૂવ થઈ જશે અને તમે કાર્ડ મેળવી શકો છો. અને ત્યારબાદ જો તમારું નહીં હોય તો લેવલ 1 ઉપર ચકાસણી માટે એ જતું રહેશે. આ એક માહિતી છે, જ્યારે જ્યારે આપણે જૂના આપણું પોર્ટલ ચાલતું હતું એમાં આ વખતે તો આપણા સોફ્ટવેરમાં આપણે આધારને બહુ જ કમ્પલસરી કરેલું છે, એના વગર આપણી આગળની કોઈ પણ પ્રક્રિયા થાય નહીં. પરંતુ જ્યારે BIS 1 આપણે ચલાવતા હતા ત્યારે શરૂઆતમાં
આધારનું ઓપ્શન આપણે મેન્ડેટરી નહોતું રાખ્યું. એટલે અમુક લાભાર્થીઓ એવા છે કે જેનું આપણે આધાર લીધેલ નથી. તો જ્યારે આધાર લીધેલ નથી એવા લાભાર્થીઓ હમણાં સારવાર લેવા જ્યારે પણ આવે છે ત્યારે આધાર લિંક કરી તરીકે એમને એમનો ઉપયોગ કરવો, આધારને એને અટેચ કરવું પડે છે આપણા આયુષ્યમાન કાર્ડ જોડે. એમની પાસે પહેલેથી જ આયુષ્યમાન કાર્ડ હોય છે, ખાલી આધાર લિંકની પ્રક્રિયા કરવાની હોય છે. તો અત્યારે આપણી પાસે ઘણા બધા એવા લાભાર્થીઓ છે જે આધાર માટે આવે છે, આધાર લિંક કરવા માટે. તો તમે એની માટેની આ પ્રક્રિયા છે જે તમને બે સ્લાઇડમાં બતાવવામાં આવી છે કે તમે ત્યાંથી અહીંયા એમનો પીએમજે આઈડી નંબર નાખી અને એને આધાર લિંક, એટલે ઈ કેવાયસી તમે એમાં પણ કરવાનું રહેશે. આથી તમે એનું ઈ કેવાયસી કરશો એટલે લેવલ વન ઉપર એનું ચકાસણી કરવા થશે જશે અને એને જો સાચી માહિતી હશે તો એને અપ્રુવલ મળી જશે. આ આપણી બંને એપ્લિકેશનની માહિતી હતી જે તમે જોઈ કે એક મોબાઈલ એપ હતી અને એક વેબ એપ્લિકેશન હતી. બંને જ એપ આપણી બહુ જ ઇઝી છે અને જે તમે કોઈ આપણા સામાન્ય ઘરેથી પણ કોઈ કુટુંબોએ પોતાનું કાર્ડ ઘરે બેસીને પણ કરવું હોય તો મોબાઈલ એપ દ્વારા તે ઇઝીલી એનો યુઝ કરી શકે છે. એની પાસે માત્ર પોતાનું એક રાશન કાર્ડની માહિતી હોવી જોઈએ, આધાર કાર્ડની માહિતી હોવી જોઈએ. તો એ પોતાની આ માહિતીને અંદર નાખી અને પોતાનું કાર્ડ, આયુષ્યમાન કાર્ડ હવે બહુ જ ઇઝીલી એનો યુઝ કરી શકે છે. જે માહિતી આપણે અત્યારે પ્રેઝન્ટેશન દ્વારા જોઈ એ જ માહિતી આપણે હવે વિડીયો દ્વારા પણ જોઈએ છે કે જેથી આપણી બધી જ આપણે જ આપણી પણ જે પણ પ્રોબ્લેમ હોય એ બધા અથવા તો સમજમાં કંઈક કાચું રહી ગયું હોય તો એને આપણે વિડીયો દ્વારા ફરી એકવાર ચેક કરી લઈએ. બેનિફિશરી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ या BIS आयुष्मान मोबाइल एप्लीकेशन का उपयोग PMJ लाभार्थियों और हितधारकों PMJ योजना में नामांकन और आयुष्मान कार्ड डाउनलोड करने के लिए इस्तेमाल करते हैं. इस वीडियो में आप सीखेंगे कि आप आयुष्मान मोबाइल ऐप कैसे डाउनलोड कर सकते हैं और एक लाभार्थी के रूप में आप इसमें लॉगिन कैसे कर सकते हैं. आयुष्मान मोबाइल ऐप का उपयोग करने के लिए आपको गूगल प्ले स्टोर से आयुष्मान एप्लीकेशन डाउनलोड करना होगा. अपने मोबाइल फोन पर प्ले स्टोर खोलें और आयुष्मान ऐप की खोज करने के लिए सर्च बार में आयुष्मान ऐप दर्ज करें. खोज परिणाम प्रदर्शित होते हैं. सुनिश्चित करें कि आपने सही आयुष्मान ऐप का चयन किया है. यह वो आयुष्मान ऐप है जिसे आपको चुनना होगा. आप तीर या एरो आइकन पर क्लिक करके एप्लीकेशन के स्क्रीनशॉट की जांच भी कर सकते हैं. आयुष्मान ऐप का चयन करें. अपने मोबाइल फोन पर ऐप इंस्टॉल करने के लिए इंस्टॉल बटन पर क्लिक करें. एप्लीकेशन के इंस्टॉलेशन की प्रतिक्रिया को पूर्ण होने दें. एप्लीकेशन की इंस्टॉलेशन पूरी हो जाने के बाद ओपन बटन पर क्लिक करें. आयुष्मान एप्लीकेशन खुल जाता है. शुरुआत में ही आपको NHA डेटा प्राइवेसी पॉलिसी पृष्ठ पर ले जाया जाता है. स्वीकार करने से पहले नीति दस्तावेज को ध्यान से पढ़ें. एक बार जब आप आश्वस्त हो जाते हैं तो जारी रखने के लिए एक्सेप्ट बटन पर क्लिक करें. अब आपको आयुष्मान ऐप पर ले जाया जाता है. अपनी पसंदीदा भाषा चुनने के लिए नीचे स्क्रॉल करें. इस वीडियो के लिए आइए हिंदी का चयन करें. अब लॉगिन बटन पर क्लिक करें. यह आयुष्मान लॉगिन पेज है. लाभार्थी के रूप में लॉगिन करने के लिए लाभार्थी का चयन करें. अपनी मोबाइल संख्या दर्ज करें. अपना मोबाइल नंबर सत्यापित करने के लिए सत्यापित करें बटन पर टैप करें. सफल सत्यापन पर हरा चिन्ह दिखाई देता है. प्रमाणीकरण के लिए मोबाइल नंबर पर प्राप्त OTP दर्ज करें.
यदि आवश्यक हो तो आप 180 सेकंड के बाद पुनः ओटीपी भेजे लिंक का उपयोग करके एक नए ओटीपी के लिए भी अनुरोध कर सकते हैं। ओटीपी डालने के बाद कैप्चा डालें। यदि आवश्यक हो तो आप रिफ्रेश आइकन पर क्लिक करके नए कैप्चा के लिए अनुरोध कर सकते हैं। कैप्चा डालें। सभी आवश्यक विवरण दर्ज करने के बाद लॉगिन बटन पर क्लिक करें। लाभार्थी के रूप में लॉग इन करने के बाद आप लाभार्थी की खोज करें पृष्ठ पर पहुंच जाएंगे। यहां आप अपने या अपने परिवार के सदस्यों को खोज सकते हैं। इसके लिए अपना राज्य चुनें। लागू योजना का चयन करें। यहां हमने प्रधानमंत्री जन आरोग्य योजना का चयन किया है। चुनें कि आप किस आधार पर लाभार्थी की तलाश करना चाहते हैं। यहां हमने फैमिली आईडी का चयन किया है। फैमिली आईडी का चयन करने के बाद अपना जिला चुनें। और अपनी फैमिली आईडी दर्ज करें। सभी विवरण दर्ज करने के बाद खोजें बटन पर टैप करें। एप्लीकेशन आपके परिवार आईडी से संबंधित लाभार्थियों की सूची प्रदर्शित करता है। जिन सदस्यों का ईकेवाईसी लंबित है उन्हें नारंगी रंग से चिन्हित किया गया है। लाल रंग से चिन्हित सदस्यों का आधार लिंक नहीं है। हरे रंग में चिन्हित सदस्य पहले से ही स्वीकृत है और उनके पास आयुष्मान कार्ड है। अब हम इस वीडियो के अंत पर आ गए हैं। इस वीडियो में आपने सीखा कि आयुष्मान एप्लीकेशन को गूगल प्ले स्टोर से कैसे डाउनलोड करें और फिर उस पर कैसे लॉगिन करें। दूसरा वीडियो चला रहा है। एक आप वीडियो द्वारा तमने आपने जे रीते मोबाइल एप में बात करी आपने ए रीतनो वीडियो आपने जोयो छे। बीजो वीडियो आपने ई केवाईसी केवी रीते करीशु ए माटेनो छे, तो ए पण आपणे जोई लईए। અને એ વિડીયોમાં આપણે આધાર કેવી રીતે કરી, આધાર અને આપણા ડોક્યુમેન્ટને કેવી રીતે ચેક કરીશું એ માટેની માહિતી છે। આપણે પહેલાં જેમ પહેલાં જણાવવામાં આવ્યું છે એમ આપણે ત્રણ રીતે આધારનું આપણું જે પણ લાભાર્થી છે એ આધાર જોડે એની જોડાયેલ છે કે નહીં એને આપણે ત્રણ રીતે કરી શકીએ છીએ। જેમ કે આપણે આધાર ઓટીપી એટલે લાભાર્થીનું આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર જોઈન્ટ છે લિંક કરેલ છે એ નંબરનો વપરાશ કરી શકીએ છીએ, અથવા તો તમારો ફેસઓથ કેવી રીતે ફેસઓથ દ્વારા કરી શકીએ છીએ, અથવા તો ફિંગરપ્રિન્ટ દ્વારા કરી શકીએ છીએ। મિલ્ટાબેન ને પૂરી પ્રક્રિયા બતાવી, એક વિડીયો આપને બતાવી દીધું અને એ વિડીયોમાં કઈ રીતે આયુષ્માન એપને ડાઉનલોડ કરવાનું છે પ્લે સ્ટોરમાં જઈને, અને ત્યાર પછી એ આખી પ્રક્રિયા એટલે આપણો બેનિફિશરી વેરિફિકેશન વગેરે આવે બધું થઈ જાય અને ત્યાર પછી ઈ કેવાયસી કરવાનું છે। ઈ કેવાયસીની પ્રક્રિયા પણ આપને આ ભમે આવી છે અને એ આખો પ્રેઝન્ટેશન અને બંને વિડીયો ये आजे ज आपने ग्रुप में पहुँची जैसे आपने डिस्ट्रिक्ट में पहुँची जैसे आपना सूची पण पहुँची जैसे। सी एच ओ एटले कम्युनिटी हेल्थ ऑफिसर आरोग्यनी एक बहु मजबूत कड़ी छे अने ये अत्यारे आप घणा बधा व्यक्तिओने जे 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 व्यक्तिओ या जे परिवारो एलिजिबल छे आमे જો અત્યારે પ્રેઝન્ટેશન બતાવ્યા તો બે જાતના ડેટા અત્યારે આપણે સામે આવ્યા છે। એક ડેટા છે NFSA નેશનલ ફૂડ સપ્લાય ડિપાર્ટમેન્ટના આપવામાં આવેલા ડેટા છે, જે 75 લાખ ફેમિલી છે અને 75 લાખ ફેમિલીના 3.5 કરોડ બેનિફિશરીઝ છે અને એ 3.5 કરોડ બેનિફિશરીઝના ડેટા મોબાઈલ એપથી આપણે એને સુધી આપણે પહોંચી શકીએ। એને જે કામ પૂરે રાજ્યમાં આપ કરી રહ્યા છો છેલ્લા
9 अक्टूबर थी आ काम बहुत सारी रीते आप लोगों करी रहा छो। कालनी अगर अपने बात करिए तो काले पूरे राज्य में लगभग 62,000-63,000 जेटला कार्ड अपने बनया है और 63,000 कार्ड में घणाना एप्रूवल थोड़ा बाकी है, लेकिन ये तो अपने थी जैसे जो प्रोसेस है ये प्रमाण थी जैसे। तो एक पार्ट थो NFSA फेमिली ने जो 75 लाख फेमिली है, जो 3.5 करोड़ बेनिफिशरीज है, जेमा 1 करोड़ 80 लाख बेनिफिशरी सुधी आप ऑलरेडी पहुँची गया छे, घणा जे बाकी छे। अने ये मोबाइल एप थी आप एने एक्रॉस पहुँची सकसो अने पूरी प्रक्रिया मोबाइल एपनी आपने बतावामां आवी छे, प्रेजेंटेशन पण आपने शेर कर दईशुं। बीजा अपना ये छे नॉन NFSA कैटेगरी, जे नॉन NFSA कैटेगरीज में जेम आप जानो छो कि गुजरात राज्य में 12 कैटेगरी अलग अलग जातनी छे, जे मिल्टामेन ने आपने बताई। एक तो चार जे परिवारों जो NFSA साथे नहीं आवता होय एने 4 लाख थी नीचे नी आवक मर्यादा होय, या सीनियर सिटीजन होय जेनी 6 लाख थी नीचे नी आवक मर्यादा होय, पत्रकार श्रीओ होय, आशा बहनों होय, या कोई बीजा एक अनाथ बाळको होय, कोरोना में जेना माँ बाप एक्सपायर थी गया होय, एवा एटली 12 कैटेगरीओ छे। ए 12 कैटेगरीनो जो व्यक्ति रहेशे एने एक्रॉस करवा माटे बे पोर्टल पर आपणे जईशुं अने बे पोर्टल पर जईने आ लोकोनो आपणे जे एना परिवारनो शोधीशुं, एना आधार कार्ड राशन कार्ड एने साथे अगर मळता हशे अने त्यार पछी राशन कार्ड में जेटला लोकोनो कार्ड बनी गयो हशे अने जेटलाना बाकी हशे एने एड मेम्बर साथे बनावीने एने बीजा बधाने आपणे बनावी एने कार्ड बनाईने आपी शकीशुं। आप सिम्पल बात अगर ये सोचता होय के कोई भी व्यक्तिनो आपणे केवल कार्ड काढीने आपवानो छे एवुं नथी, ए परिवारने आप 10 लाख रुपयाना एक बीमा कवच, आरोग्यनो बीमा कवच आप एमने आपी रह्या छो। जेथी आप जाणो छो आप CHO तरीके त्यां जॉब करो छो तो आपना विस्तारमां घणा एवा कैंसर किडनी डिसीजना दर्दीओ आपने मळे छे अने ए कैंसर किडनी डिसीजना दर्दीओने वधारो सारवारनी जरूरत पड़े छे। आप जाणो छो कि अगर प्राइवेट में जाए तो एनी खर्चो वधारो थाय छे, एनी जगह पे PMJY इम्पेनल्ड हॉस्पिटल में अगर जाए, अत्यारे 2500 जेटला PMJY इम्पेनल्ड हॉस्पिटल छे, जेमें स्टर्लिंग अपोलो थी माणीने घणा बधा टर्सरी केर वाला हॉस्पिटल छे, जेने निःशुल्क सारवार आपणे थई शके। गया वर्षे आपणे घणा लोकोना हार्ट ट्रांसप्लांटेशन, किडनी ट्रांसप्लांटेशन अने कैंसरनी सारवार आपणे चाली रही छे। आप जाणो छो दर रोजना 4,500 दर्दीओ सारवार माटे आवे छे, आपना थकी आवे छे, घणा बधाने आपने आयुष्मान भव प्रोग्राम अंतर्गत घणा लोकोनो आप ये स्क्रीन आउट करीने आप्या छे, जे दर्दीओने एनी सारवार पण एने साथे चाली रही छे, जेमां आपणे आरोग्य मेला पण आपणे हेल्थ एंड वेलनेस सेंटर उपर आपके आपना नेतृत्व हेठळ थाय छे। तो ए समय दरमियान पण आपने आप कार्ड एमने जे बनायेला कार्ड छे भूतकाल में ए पण आपणे आपी रह्या छे एमने लोकोने अने एनो एनरोलमेंट करी शकीए छे। अत्यार सुधी गुजरात राज्य में लगभग 2 करोड़ थी वधारो दर्दीओ आपणे आ आयुष्मान भारत साथे एनरोल थई चक्या छे अने हवे सेच्युरेशन में थोड़ाक दर्दीओ बाकी छे। आपना विस्तार ने ए आइडेंटिफाइड करवानो के आप जे सब सेंटर ऊपर हेल्थ एंड वेलनेस सेंटर ऊपर आप काम करी रहा छो एनी 3,000 ट्राइबल विस्तार में 5,000 या 7,000 एनी नॉन ट्राइबल विस्तार में एनी अपने पॉपुलेशन छे, ए पॉपुलेशन नी 5 થી 7 फड़िया छे जेमा खूब ज गरीब व्यक्तिओ बैठा हुए छे। ए गरीब व्यक्तिओं ने एटलीस्ट अपने अपनी तरफ थी ए परिवारों ने अपने 10 लाख रुपयानो कवच अपने आरोग्य कवच आपी सकीए एवं अपने प्रयत्न करवानो छे अने ये प्रयत्नों आपनी तरफ थी ऑलरेडी थई रहा छे। 31 डिसेम्बર 2023 सुधी आ योजना अंतर्गत जेटला भी गामों में अपने सेच्युरेशन 100% सेच्युरेशन करीशू ए तमाम गामों ने अपने पुरस्कृत करवानो छे। आमे बे इंडिकेटर खास छे, पहला छे जेते गाम में जेटला लायकात धरावता व्यक्तिओ ने आयुष्मान कार्ड पहुँची जाए, परिवारों ने आयुष्मान कार्ड पहुँची जाए अने त्यार पछी ये तमाम लोगों ने अपने आभा जनरेशन आयुष्मान भारत डिजिटल मिशन अंतर्गत आभा जनरेशन एने थई जाए तो बन्ने अगर पेरामीटर्स जेना पूरा थशे एवा गाम ने अपने पुरस्कृत करवामां आवशे, एवा हेल्थ एंड वेलनेस सेंटर ने पुरस्कृत करवामां आवशे। अत्यार सुधी पूरे गुजरात में 1400 एवा गामों छे जेमां 100% आयुष्मान भारत डिजिटल मिशन अंतर्गत आभानो जनरेशन 100% थयो छे अने 800 जेटला एवा गामडाओ छे जेमां PMJY कार्ड बधाने डिस्ट्रीब्यूट थई गया छे। आपने ए जोवानो छे कि आपना टोटल लाभार्थीओ केटला छे
અને એ લાભાર્થીઓ પૈકી કેટલા લાભાર્થીઓના આપણા આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત આવા જનરેશન થઈ ગયા છે અને આયુષ્માન ભારત પીએમજેવાયનો કાર્ડ એમને પાસે પહોંચી ગયો છે, એ બંને પેરામીટર્સ આપણે મળતા હશે તો એ લોકોને આપણે ભારત સરકારમાંથી પુરસ્કૃત પર કરવામાં આવશે. આપણે અગર જોઈએ બીજા રાજ્યોની સરખામણીમાં જોઈએ તો ગુજરાત રાજ્ય આ બે પેરામીટરમાં ખૂબ જ નબળો આવે છે અને એને કારણે આપને સાથે અમે આજે આ એ સેટકોમ રાખી છે જેમાં તમામ જોડાઓ અને આજે પીએમજેવાય બાબતે જે પણ અગર કંઈ મુશ્કેલી આપને થઈ હશે જે મિલ્ટાબેનને અને શિલ્પાબેનને આપણે બતાવી છે એ બધું જ બીડીઓ સાથે, અને ભલે અત્યારે જો બીડીઓ રન નથી થયો હોય યા ફિર અત્યારે અમે એનો કે ઈ કેવાયસી કરવાનો બીડીઓ પણ આપને બતાવીશું, એ બંને બીડીઓ પણ આપણે સાથે એ કરી દઈશું. જેના આઈડી ના બન્યા હોય બેનિફિશરીઝની આઈડી સાથે બી આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ છે અને જેનો BIS 2 બનવાની એને એ છે એ ડિસ્ટ્રિક્ટથી અમે ઇન્ફોર્મેશન આપી છે, ડિસ્ટ્રિક્ટમાં ઇન્ફોર્મેશન આપ્યો પીએમજેવાયમાં DPC છે એમને સાથેના ગ્રુપમાં થી પણ પ્રેઝન્ટેશન તમે આપવામાં આવશે. તો પહેલાં આપણે હાઉ વી હેવ ટુ ડૂ અવર દેટ EKYC એક એનો વિડીયો એક 2 મિનિટનો છે એ આપણે સાથે એકવાર જોઈ લઈએ પ્લીઝ. ભારત કા કોઈ ભી નાગરિક જો પીએમજે યોજના કા સંભવિત યા નામાંકિત લાભાર્થી હૈ આયુષ્માન એપ્લિકેશન કા ઉપયોગ કર સકતા હૈ. ઇસ વિડીયો મે આપ સીખેંગે કી કૈસે પીએમજે લાભાર્થી કે રૂપ મે આપ આયુષ્માન મોબાઈલ એપ્લિકેશન પર અપના EKYC કર પાએંગે ઓર અપના આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કર પાએંગે. લાભાર્થી કે રૂપ મે લોગ ઇન કરને કે બાદ આપ લાભાર્થી કી ખોજ કરે પૃષ્ઠ પર પહોંચ જાએંગે. યહાં અપના રાજ્ય ચુને, લાગુ યોજના કા ચયન કરે, चुने कि आप किस आधार पर लाभार्थी की तलाश करना चाहते हैं. यहां हमने फैमिली आईडी का चयन किया है. फैमिली आईडी का चयन करने के बाद अपना जिला चुने. और अपनी फैमिली आईडी दर्ज करें. सभी विवरण दर्ज करने के बाद खोजे बटन पर टैप करें. एप्लीकेशन आपके परिवार आईडी से संबंधित लाभार्थियों की सूची प्रदर्शित करता है. अगर आपका EKYC नहीं हुआ है तो आपका नाम नारंगी रंग में दिखाई देगा. EKYC करने के लिए खुद का चयन करें. प्रमाणीकरण पॉपअप दिखाई देता है. प्रमाणीकरण पॉपअप पर आप आधार का OTP, फिंगरप्रिंट, आइरिस स्कैन और चेहरा प्रमाणीकरण के माध्यम से खुद को प्रमाणित कर सकते हैं. जब आप आधार का OTP का चयन करते हैं तो आपको अपने मोबाइल नंबर पर एक OTP प्राप्त होगा जो आपके आधार के साथ पंजीकृत है. जब आप फिंगरप्रिंट का चयन करते हैं तो आपको अपने फिंगरप्रिंट को प्रमाणित करने की आवश्यकता होगी. जब आप आइरिस स्कैन का चयन करते हैं तो आपको अपनी आइरिस को प्रमाणित करने की आवश्यकता होगी. जब आप चेहरा प्रमाणीकरण का चयन करते हैं तो आपको अपने चेहरे को प्रमाणित करने की आवश्यकता होगी. आपका फिंगरप्रिंट, आइरिस स्कैन और चेहरा प्रमाणीकरण आपके आधार की मदद से प्रमाणित होते हैं. इस प्रदर्शन के लिए आइए आधार का OTP चुनते हैं. अपना आधार नंबर दर्ज करें. अपना आधार नंबर सत्यापित करने के लिए सत्यापित करें बटन पर टैप करें. सहमति दे पॉप अप दिखाई देता है. आगे बढ़ने से पहले इससे ध्यान से पढ़ें. एक बार जब आप सहमत हो जाते हैं तो इससे स्वीकार करें और अनुमति दे बटन पर क्लिक करें.
जब आधार सफलतापूर्वक सत्यापित हो जाता है तो एक हरे रंग का चेकमार्क दिखाई देता है। आधार ओटीपी दर्ज करें। सफल प्रमाणीकरण पर एक संदेश प्रदर्शित होता है जिसमें कहा जाता है कि आपने स्वयं को परिवार के सदस्य के रूप में सफलतापूर्वक प्रमाणित कर लिया है। कार्ड बनाने के लिए आगे बढ़े। अब आपको ईकेवाईसी पृष्ठ पर ले जाया जाता है। यह पेज आपका नाम, उम्र, लिंग, संबंध, योजना, अनुमोदन की स्थिति, आधार या वर्चुअल आईडी, परिवार आईडी, मोबाइल नंबर, सदस्य आईडी और पता प्रदर्शित करता है। अपना कार्ड बनाने के लिए आप अपना ईकेवाईसी, आधार का ओटीपी, फिंगरप्रिंट, आइरिस स्कैन या चेहरा प्रमाणीकरण के माध्यम से कर सकते हैं। इस प्रदर्शन के लिए आइए आधार का ओटीपी चुनते हैं। अपना आधार नंबर दर्ज करें। अपना आधार नंबर सत्यापित करने के लिए सत्यापित करें बटन पर टैप करें। सहमति दे पॉप अप। ई केवाईसी ने अखी प्रोसेस जे छे आपने वीडियो ने माध्यम थी बतावा में अभी अहीं एक बात उमेरवा में आवु छू के ज्यारे तमे आ अखी प्रोसेस कम्प्लीट थशे जे कार्ड जेमां 5 लाख रुपया बतावा में आव्यो छे ए 5 लाखनी जगह 10 लाखनो कार्ड आपड़ा डाउनलोड थशे गुजरात में एटले अमे 10 लाखनो आरोग्य कवच पूरो पाड़वामां आव्यो छे। आ बन्ने वीडियो खूब ज अगत्यना छे। हमारी तरफ थी, हमारी टीम तरफ थी आपना सुधी ए एक एक बाबत है ना सारी रीते समझावामां आवी छे। तेम छतां अगर कोई क्वेरी होय नीचे स्क्रीन पर जे नंबर तो थई रह्या छे आमे कोई भी क्वेरी होय आप पूछी सकशो। टोल फ्री नंबर छे 1800-233-4455 अने बीजो छे 1309-6 या फिर 1309-7 आने ऊपर आप पूछी सकसो। अमारी टीम आपने पूरो जवाब आपसे। अने तेम छता कोई पण केम के ऑलरेडी छेल्ला हूँ 2-3 दिवस थी जोई रह्यो छूं बहु सारो प्रतिभाव आवी रह्यो छे, परंतु अत्यारे जे गुजरातनी कैपेसिटी छे एटलीस्ट 1.5-2 लाख कार्ड पर डे बने तो आपणे सेचुरेशन सुधी पहोंची शकीशुं। आप जाणो छो खूब ज अगत्यनो छे जे एक गरीब व्यक्ति बीमारी क्यारे कोने क्यारे आवी जाए कई खबर पड़ती नथी, लेकिन ज्यारे आ बीमारी आवे अने त्यारे तात्कालिक आपणे बतावा माटे जवुं पड़े या प्राइवेट हॉस्पिटल में जवुं पड़े, आपणे पासे लगभग 800 जेटला ट्रसरी लेवलना प्राइवेटना हॉस्पिटल्स इम्पेनल छे अने गवर्मेंट हॉस्पिटल्स इम्पेनल छे, एवा आपणे पासे टोटल 2500 हॉस्पिटल छे। बाकीना तमाम बीमारीओने जोवा माटे जईए तो 2519 एवा पेकेजेस छे, अलग अलग पेकेजेस जेमां एक्सट्रीम लेवलनो हार्ट ट्रांसप्लांटेशन, किडनी ट्रांसप्लांटेशन अने लीवर ट्रांसप्लांटेशन थी माडीने यूट्राइन ट्रांसप्लांटेशन पण जो पूरे भारतवर्ष में केवल गुजराते कर्यो तो ये पण आमे उमेरवा में आव्या छे। अने आपणा घणा गवर्मेंट हॉस्पिटल पण एने माटे क्लेम करी रह्या छे, प्राइवेट हॉस्पिटल्स पण क्लेम करी रह्या छे। अहींया 4500 दर्दीओ दररोज दाखल थाय छे, जेमे हमारे त्यां कॉल सेंटर छे, कॉल सेंटर माध्यम थी अमे दरेक दर्दी ने कॉल करीए छीए अने कॉल त्यां सुधी पहोंचे छे। जूनागढ़नो एक कॉल छे तो आपणे जूनागढ़नी पहेला बात करीए। जूनागढ़ प्लीज। हेलो। हाँ जी सर, जूनागढ़ जिल्लाना बाटवा पीएचसी માંથી બોલું છું। આપણે આ વિડિયો બેનિફિશિયરી અને ઉમેદવારો સેન્ડ આપણે પીએચસી લેવલે સેન્ડ થઈ શકે તો લા? હા, પીએચસી લેવલ ઉપર થઈ શકે। બસ એ જેમ બેનને વાત કરી કે એને પાસે એન્ડ્રોઇડ મોબાઈલ જોઈએ અને બીજો 2 પોર્ટલ ઉપર ઓલરેડી પીએસસી ઉપર 2 પોર્ટલ ડેટા એન્ટ્રી ઓપરેટર પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે છે જ, એ પણ થઈ શકે। અને આપને પાસે દરેકને પાસે જે મોબાઈલ છે એ મોબાઈલમાં આપનું ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ઓલરેડી ચાલે છે, આમાંથી પણ ડાઉનલોડ કરીને આ તમે જાતે દર્દી હોય યા બેનિફિશરી હોય એ પણ આપણે ચેક કરી શકે। आप पण एने चेक करी सको, चूंकि आपनी आवक मर्यादा वधारो छे एटले आप कदाच आ कैटेगरी में नहीं हो, लेकिन आपना आजूबाजू में
જે ગરીબ વિસ્તારમાં અને જે વિસ્તારમાં આપ રહેતા હશો એ ગરીબ વિસ્તારથી આપ નીકળતા હશો તો એ લોકોને પણ એને ચેક કરીને અને એનો બેનિફિશરી અગર એ બેનિફિશરીઝ હોય તો એનો બેનિફિશરી એ બેનિફિશરીઝનો તમે કાર્ડ તમે જાતે બનાવી શકશો. હા, જે લોકોને ભૂતકાળમાં એના કાર્ડ ઓલરેડી બની ગયા છે, જેમ ત્રણ કેટેગરી એમને બતાવી, જેના કાર્ડ બની ગયા છે એ ગ્રીન કેટેગરીમાં દેખાશે, ગ્રીન લાઇનિંગમાં દેખાશે એપમાં. અને જે લોકોના કાર્ડ બની ગયા છે લેકિન ઈ કેવાયસી બાકી છે, રેડ કેટેગરીમાં દેખાશે. અને જે ઓરેન્જ કેટેગરીમાં એવા વ્યક્તિઓ દેખાશે જે નામ તો એનો છે લેકિન એનો એનરોલમેન્ટ અત્યારે થયો નથી, તો એનો એનરોલમેન્ટ કરીને એને આપણે આ યોજના સાથે સમાવેશ કરી શકાય. અને રેડ કેટેગરીમાં જેનો ઈ કેવાયસી નહીં થયો હોય તો ઈ કેવાયસીની પ્રોસેસ કરીને આપણે એને ઈ કેવાયસી કરી શકાય. ઈ કેવાયસી ચાર માધ્યમથી થાય, એક ઓટીપીથી થાય, ઓટીપીથી તો જ થઈ શકે, આધાર કાર્ડ એના મોબાઈલ સાથે લિંક હોવો જોઈએ, બીજો એના ફેસ ઓથેન્ટિકેશનથી થાય, ત્રીજો થમ એનાથી એને થાય છે, અને ચોથો રેટિના સ્કેનિંગથી થાય છે. તો એ બધી જગ્યાએ થઈ રહ્યા છે અને હું એ જ આપને બતાવવા માગું છું કે આપણે પૂરે રાજ્યમાં આ પ્રક્રિયા ચાલુ છે, પૂરી રાજ્યની પૂરે દેશમાં ચાલુ છે. અત્યારે જે એનરોલમેન્ટ સૌથી વધારો થઈ રહ્યો છે તો પહેલા નંબર ઉપર ઉત્તર પ્રદેશ છે, દૂસરે નંબર ઉપર મહારાષ્ટ્ર છે, તીસરે નંબર ઉપર ગુજરાત છે. લેકિન હજુ આપણે અગર આપણી ટીમ ખૂબ સદ્ધર ટીમ છે, અગર થોડીક મહેનત આપણે કરીશું તો પહેલા નંબર ઉપર આપણે પહોંચી શકીશું. બીજા કોઈ પ્રશ્ન? આ નંબર ઓલરેડી સ્ક્રીન ઉપર વિઝિબલ થઈ રહ્યા છે તો આપ એનો આપ ઉપયોગ કરી શકશો. હું ફરી આપને એક વાર રિપીટ કરું કે કમ્યુનિટી હેલ્થ ઓફિસર એક બહુ આરોગ્યની કડી તરીકે બહુ સારી કડી છે અને એને આપણા પૂરા ગામ છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના એક એક ઘરની આપણે એની કાળજી રાખવી પડે. અમુક પ્રાઇમરી લેવલ ઓફ ધ સર્વિસીસ આપ પ્રોવાઈડ કરી શકો, સેકન્ડરી લેવલ ઓફ સર્વિસીસ આપ પ્રોવાઈડ કરી શકો. હા, ગીર સોમનાથથી એક કોલ છે, પ્લીઝ ત્યાં સુધી આપણે વાત ચાલુ રાખ્યું. ગીર સોમનાથના ફોન ફરી અગર એ ટ્રાય કરશે એટલે હું આપને એટલું જ કહેવા માગું છું કે આપનો એક સિમ્પલ માર્ગદર્શન એ વ્યક્તિને 10 લાખ રૂપિયાનો આરોગ્ય કવચ આપી શકશે. એ બહુ સારી જ યોજના છે. ગયા વર્ષની હું વાત કરું તો લગભગ 9 થી 10 લાખ બેનિફિશરીઝને આ લાભ આપવામાં આવ્યો. 2,700 કરોડ જેટલા પૈસાનો ખર્ચાળ એને સાથે થયો. ઘણા લોકોનો બાયપાસ સર્જરી થઈ, ઘણા લોકોનો ઘણા બધા પ્રોસીજર 2,500 પ્રોસીજર છે એ થઈ શકે છે. તો આપણા વિસ્તારમાં જે બી લાભાર્થી હોય એ લાભાર્થીને આપણે પહેલાં તો બેનિફિશરીઝ આઇડેન્ટિફાઈડ કરો અને બેનિફિશરીઝ આઇડેન્ટિફાઈડ કરીને બનાસકાંઠાથી પ્લીઝ આ છેલ્લો કોલ હશે કેમ કે સમય મર્યાદા પૂરી થાય છે. બનાસકાંઠા પ્લીઝ. હલો. હા જી પ્લીઝ. હલો, નામ બોલેંગે આપ અપના? પ્રતીક. હા જી બોલીએ પ્રતીકજી. હા, વો પીએમજે કા પૂછના થા આપસે. તો મતલબ હમે વો એપ્લિકેશન હે ઉસમે ન્યૂ મતલબ ન્યૂ ફેમિલી કા કરના હો તો કર સકતે હૈ યા નહીં કર સકતે? નહીં, બિલકુલ કર સકતે હૈ. ઉસમે મેને ફિર સે મે રિપીટ કરતા હું, આપકા આપકે પાસ રાશન કાર્ડ હૈ, આધાર કાર્ડ હૈ? રાશન કાર્ડ હૈ આપકે પાસ? નામ હોય તો ભી ઓલામાં નહીં બતાવતા, એ ભી પૂછું. નહીં, આપકા રાશન કાર્ડ કહાં કા હૈ? ગુજરાત કા હૈ કે બહાર કા હૈ? ગુજરાત. ગુજરાત કા. મેરા નહીં, બેનિફિશિયરી કા હી કરના થા. હા, તો વો ઉસકા રાશન કાર્ડ અગર અગર ગુજરાત કા હૈ તો હો સકતા હૈ. ઇસમે મોબાઈલ એપ મે જઈએ, જો પૂરા પ્રોસીજર બતાયા ઉસ પ્રોસીજર કે હિસાબ સે દેખીએ. હા, પર મેને સર વો કિયા થા, ઉસમે લોગિન કિયા ના તો જો બેનિફિશિયરી કા થા ઉસકા ફાધર કા નામ આયા પર ઉસકા સન કા નહીં આયા એસા. તો ઉસકે રાશન કાર્ડ મે સભી નામ હૈ ક્યા ઉસકા? યે દેખના પડે. હા, વો લેકે આયે થે તો ઉસમે તો નામ થા. ઉસમે નામ થા તો વો ઉસકો વેરીફાઈ કરના પડેગા આપકે રાશન કાર્ડ ડિપાર્ટમેન્ટ કે સાથ મે. और राशन कार्ड डिपार्टमेंट के साथ में, क्योंकि उसमें क्या होता है कि जब उन्होंने अपना राशन कार्ड बनाया होगा तो एक सिंगल नाम उसका शो होता होगा और दूसरे नाम उसके होते होंगे शायद गुजराती या दूसरी भाषा, गुजराती भाषा में होंगे तो उसको इंग्लिश भाषा में कन्वर्ट करके वहीं से होगा जहाँ पर राशन कार्ड उन्होंने बनवाया उस साइड से, या मामलादार ऑफिस में जाके कन्वर्ट हो जाएगा. तो सभी नाम उसके शो होने लगेंगे और नाम उसके शो होने लगेंगे तो उसका कार्ड भी बन जाएगा. और उसके पहले जो उसके फादर का नाम दिख रहा है तो उसका तो कम से कम कार्ड बना दीजिए प्लीज़. तो यहाँ आपकी
CHO एक आरोग्य कड़ी, जहाँ से हमने शुरुआत की और ये सीरीज चलेगी। कल हमारा MPSW, FSW, MPHS, FHS के साथ में, फिर उसके बाद शनिवार को आशा बहनों के साथ में इस सेटकॉम की सीरीज चलेगी और ये सीरीज ने कंप्लीट करी सू। अपनो हेतु ये छे कि गुजरात नो कोई पण छेवाड़ाना नागरिक आज लाभार्थी होय, एलिजिबिलिटी क्राइटेरिया धरावता होय, ये व्यक्ति कोई छूटी ना जाए, एमने बद्धा ने अपने कार्ड मड़ी जाए। अरवली थी कॉल छे, प्लीज। नमस्ते सर। हां नमस्ते, आप नाम बोलिए प्लीज। बात करू छु, साहिल मंसूरी नाम से। हां बोलिए मंसूरी जी। हां सर, तो सर आज ये प्रोसेस से मैं जनरेट करी छे, तमा पीएम जे नंबर जे छे 24_ करीने आवे छे। जरे जूनवा एबी पीएम ए वाला खिलावता था, तो आप वैलिड छे कि केवी रीते? જે શરૂઆતનું આપણું આ જે વર્ઝન આવીને હજુ આપણી પાસે 10 જ દિવસ થયા છે, એટલે તમે જ્યારે પણ આ કાર્ડ બનાવ્યું ને ત્યારે 24_ અને પછી એક બીજો ડિજિટ તૈયાર થઈને નંબર બન્યો હશે। એ કાર્ડ તમે આજે ફરી ડાઉનલોડ કરજો, ત્યાં પીએમજે આઈડી આવી જશે। અને અત્યારે હાલમાં આપણે બધાને જ કીધું છે કે એક તમે જ્યારે પણ પ્રક્રિયા કરો ને એની 12 કલાક પછી, એટલે 12 કલાક પછી એ બધા જ સ્ટેટસ અપડેટ થઈ જશે। અત્યારે થોડું સર્વર પર આવી રહ્યો છે લોડ, એટલે ઓન ધ સ્પોટ એમને કાર્ડ ના આપતા 12 કલાક પછી અથવા તો બીજે દિવસે આવીને એમને પીડીએફ લઈ જવાનું કહેજો, અથવા તો એમને પીડીએફ મોકલાવી શકીએ છીએ આપણે, કારણ કે પીડીએફ જે ઇઝી છે આપણે એમને વોટ્સઅપ બી કરી શકીએ છીએ, એટલે એમને ના બોલાવીને એમને ખાલી કહી શકીએ છીએ કે અમે તમને વોટ્સઅપ દ્વારા પીડીએફ આપી દઈશું। અને તમે જો બીજી વખત ડાઉનલોડ કરશો ને તો એ 24 જે નંબર છે જતો રહે છે અને પછી પીએમજે આઈડી ત્યાં બતાવી દેશે તમને। તો હવે સમય પૂરો થાય છે, કદાચ હવે બીજો કોઈ કોલ નહીં હોય, તો એ જ મિશનને આપણે આગળ વધારીશું અને એ ઇન્ફોર્મેશન પણ આપ નીચેના બીજા મિત્રો CHO છો તો આપને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર આવા આશાબેન આવતા હશે, આપણા FSW, MPSW અને બીજા લોકો છે એમને ભળેલા ઘડેલા યંગસ્ટર્સને આપણે આ બતાવી શકીએ તો આપનો કામ ઝડપી થશે। અમારી શુભેચ્છાઓ આપના બધાને એવી છે કે આપના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આપના ગામ એને બધાને સેચ્યુરેટ કરો, 100% કોઈ પણ લાભાર્થી આપનો બાકી ના રહી જાય, અને એવી અમારી આપના બધાને શુભેચ્છાઓ છે જેથી ગુજરાતની અંદર મોટા ભાગના તમામ 80% ગામડાઓ સેચ્યુરેટ આ યોજના સાથે થઈ જાય, અને જેથી આપણો બી એક આવનારા સમયમાં નવરાત્રિ ચાલે છે બેનને વાત કરી, નવરાત્રિમાં એક સત્કર્મ કરીએ, લોકોનો આરોગ્ય કવચ પૂરો પાડવામાં મદદરૂપ થઈએ, લોકોનો જીવ બચે। અભયદાન સૌથી મોટો દાન હોય છે, ઔષધિદાન સૌથી મોટો દાન હોય છે, એ દાનમાં આપણે આગળ વધીશું અને આ પ્રેરણા સાથે અને આજની આ સિરીઝનો પહેલો CHO આરોગ્યની પહેલી કડી એને સાથની એ શરૂઆત કરી છે, અને કાલે અગર આપના મિત્રો હોય અમે આપણી તરફથી તો સૂચના આપીશું, MPSW અને FSWને 2 અલગ અલગ સેશન લેવાના છે અને પરમ દિવસે આશાનો સેશન લેવાના છે, તો એ સાથે અમે ત્યાં સુધી સ્ટે વિથ અસ। અત્યારે ઘણા લોકોને પ્રશ્ન નહીં પૂછ્યા હોય તો બી કંઈ અગર ક્વેરી હોય તો અમારા DPC PMJY છે એમને પણ પૂછી શકશો, અને અહીંયા અમારા સતત સ્ટેટ લેવલના ઓફિસ 24 કલાક ચાલુ રહે છે, અમે પૂછી શકશો, અમારે ટોલ ફ્રી નંબર છે 1455, એ નંબર ઉપર પણ આપ ટોલ ફ્રી નંબર પર આપ કોલ કરીને માહિતી લઈ શકશો। તો અમે શિલ્પાબેન સાથે અને મિલ્ટાબેન સાથે આજનો સેશન આપને સમક્ષ પૂરો પાડ્યો, તો આ સાથે તમામ ફરી 100% તમામ CHO કામ કરશે અને તમામ લાભાર્થીઓને એ આ બેનિફિટ્સ આપશે, એવી સૂચના સાથે એ ટ્રેનિંગ પ્રોગ્રામ સાથે હું વિરમું છું। ધન્યવાદ, થેન્ક યુ।